સુરત જિલ્લા તથા તાપી જિલ્લાના ઉદ્યોગો અને કારખાનાના હજારોની સંખ્યામાં કામ કરતા મજૂરોના લેબર કાયદાનું કાયદેસરનું પાલન થતું ન હોય અને સરકાર દ્વારા પાલન કરવામાં આવતું ન હોય તેને લઈ નિયમોનું પાલન કરાવવામાં આવે તે અંગે સાઉથ ગુજરાત યુનિયન ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. 30 જાન્યુઆરી સુધીમાં લેબરના કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો ફેડરેશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. સુરત ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન કામદારો માટે વારે આવતું એક ફેડરેશન છે, જેમાં સુરત સહિત જિલ્લા અને તાપી જિલ્લામાં ઉદ્યોગો કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા હજારોની સંખ્યામાં કારીગરો સંકળાયેલા છે. આ કામદારો પ્રત્યે એક નિશ્ચિત 44 જેટલા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાનું પાલન માલિકોએ કરવું પડે છે, પરંતુ આ 44 જેટલા કાયદાઓમાંથી એક પણ કાયદાનો અમલ ઉદ્યોગ ફેક્ટરીઓ ઉપરાંત હીરાની ઓફિસોમાં કારીગરોના હિતને ધ્યાનમાં કરવામાં આવતા નથી, જેને લઈને ફેડરેશન દ્વારા કામદારોનું શોષણ બંધ કરીને તેને ન્યાય અપાવવા તે અંતર્ગત કામદારો વહારે આવ્યું છે. કામદારોના કાયદા મુજબ નિયમિત 8 કલાક કાર્ય કરવાનો નિયમ હોય છે, ત્યારે માલિકો દ્વારા તેઓને 12 કલાક જેટલું કામ કરવામાં આવે છે. ઉપરાંત કામદારો જે સંસ્થામાં કામ કરે છે ત્યાંના હાજરી કાર પગાર ચિઠ્ઠી પણ આપવામાં આવતી નથી. કામદારો જગ્યા પર કામ કરે તેનો કોઈ પુરાવો કારીગરો પાસે રહેતો નથી. ભવિષ્યમાં ગ્રેજ્યુએટીને લઈને કારીગરોને તકલીફ પડે છે. સંસ્થાના માલિકો દ્વારા કામગીરીના પીએફની રકમ કાપી ખીચાવ ભરવામાં આવે છે, ઉપરાંત ઈએમઆઈની રકમ પણ પગારમાંથી કાપીને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી. આ તમામ પ્રકારના કાયદાનું પાલન માલિકો દ્વારા થાય તે માટેની આ લેબર અધિકારીઓ પાસે છે, ત્યારે કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ કોઈને કોઈ બહાનો કાઢી કામદારોનો કેસની વિગતો ન સંભળાવતા નથી. અધિકારીઓ જે સંસ્થા પહોંચી જઈને પૈસાનો વહેટ કરી પોતાના ખિસ્સાઓ ભરે છે. 30 જાન્યુઆરી સુધીમાં કાયદાઓના પાલન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેમ ટ્રેડ યુનિયનના ફેડરેશનના પ્રમુખ દશરથભાઈ નાગર સહિતના લોકો જણાવ્યું હતું. અમારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં પીડબ્લ્યુડી યુનિયન છે. 6 યુનિયન છે મારા. દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદ્દેશિત છે ત્યાં યુનિયનો છે. તે લોકોના કેસો લડીએ છીએ. આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો યુનિયન ધરાવે છે. આ બધાને એક જ અવાજ છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી માં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાને એક બી કાયદાનો અમલ થતો નથી. અમે કઈ આઝાદી નથી પણ આ બધા યુનિયન વાળા એક જ હેતુ સાથે ભેગા થયા છે કે લેબર કાયદાનો અમલ થાય. જેમ 18 કાર્ડની જરૂર છે અમને લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે, બસ અમને પગાર નથી મળે, અમને પોર્ડન ભરનો પૈસા મળે, અમને દર વર્ષે બોનસ મળે. લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે, બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય, સલામતી થાય અને અમને હક મળે. અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ કોઈ આધારિત પુરાવા અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપલી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય, અમે નાસીફાર થઈએ અને કારીગર નિરાશ થઈ જાય. અમે એવું માનીએ કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે, ચેમ્બર છે, જેટલી બી માલિકોની મંડળો છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે, અમને આધાર કાર્ડ આપે, કઈ ને કઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરી શકીએ, અમારા બાળ બચ્ચાનું ભવિષ્ય સુધરે, પીએફ મળે, ગ્રેજ્યુટી મળે, બોનસ મળે, અમારા ઘરનું નિવાસ ચલાવી શકીએ. આ રીતે અમે આવશ્યક ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશન આજે પત્રકાર પરિષદ રાખી છે. આ અમારો હેતુ છે.